મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઘઉં ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે તો સુત્રાપાડાના પ્રાચીન નજીક રેસનિંગના સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. ગરીબોનું સરકારી અનાજ હોવાની આશંકા સામે આવી છે તો વેરાવળ ડેપ્યુટી કલેક્ટર બાટીની ટીમે પાડ્યો હતો દરોડો, જ્યારે ટીમડી ગામે ભાગ્યલક્ષ્મી સિક્સ નામના ગેરકાયદેસર ચાલતા કારખાના પર અચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તો 643% 50 કિલોના બચકા અને સરકારી માર્કા અને સરકારી સિલાય વાળા ઘઉં ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે. તો કારખાનાઓનો સંચાલક સ્થળ પર મળી આવ્યો હતો. તો સરકારી અનાજના ગોડાઉનમાંથી સીધો બારોબાર જથ્થો સગે વગે હોવાની આશંકા સામે આવી છે. સરકારી અનાજ દુકાનદારના બદલે કારખાનામાં સપ્લાય કરાયો હતો તો તમામ જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે. જણાવો તો છેલ્લા ઘણા સમયથી આવી સરકારી અનાજ સગે વગે થતું હોવાની મને બાતમી મળે છે અને એના આધારે મેં અઠવાડિયા દિવસથી એક તપાસનું અભિયાન રાખ્યું હતું. મારા ચુનંદા નાયબ અમદારોને આ કામે લગાડેલા, જેમાં ગઈકાલે 4:15 મિનિટે મને એક પરફેક્ટ માહિતી મળી, જેના આધારે થાલાલા મામદાર કચેરીની ટીમ અને સુત્રાપાડા મામદાર કચેરીની ટીમને રવાના કરતા ભાગ્યલક્ષ્મી સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાસલી, જે ભીખો રોડ ઉપર આવેલું છે, ત્યાંથી સરકારી સિલાઈવાળા ઘઉંના 80 કટા, કે જે એક કટાનું વજન 50 કિલોગ્રામ હોય છે, ચોખાના 77 કટા, ચણાના 18 કટા, એમ કુલ 175 સરકારી સિલાઈવાળા કટા 8,750 કિલોગ્રામ જથ્થો મળેલો. હાથ સિલાઈવાળા કટાની વાત કરીએ તો ઘઉં ચોખા ચણા સોયાબીનના કુલ 518 50-50 કિલોના એવા જથ્થો મળી આવેલો. એ 25,900 કિલોગ્રામ જેવો થાય. આ બાબતે જે મુકેશભાઈ લાખાભાઈ ઝાલા ડોર સ્ટેપ ડિલિવરી ઓર્ડર છે એનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને એમને સીઝર ઓર્ડર આપવામાં આવેલો છે. ખાસ કરીને વાત કરીએ તો એક ટ્રેક્ટર, એક બોલેરો પિકઅપ વાહન પણ એમાં જથ્થો ભરીને લઈ જવામાં આવતો હતો. સરકારી સિલાઈવાળો જથ્થો 2,78,800 રૂપિયાનો, હાથ સિલાઈવાળો જથ્થો 6,24,300, ટ્રેક્ટરની કિંમત અંદાજિત 5 લાખ ગણીએ, 3 લાખ ટ્રેક્ટર ટોલીની કિંમત ગણીએ, 8 લાખ બોલેરો પિકઅપની કિંમત ગણીએ તો 25,03,100 અંદાજિત કિંમતનો એ સીઝર હુકમ અમારા ચુનંદા નાયબ અમદારોની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. સર, આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી HK વઢવાણિયા સાહેબના કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવેલ છે. સર, વાત કરવામાં આવે તો આખો આ નેક્સેસ કઈ રીતે ચાલે છે, કઈ રીતે ત્યાં સુધી માલ પહોંચ્યો છે, ખાસ કરીને ડોર સ્ટેપનો જે કોન્ટ્રાક્ટર છે તેની પણ ક્યાંક સંડોવણી આમાં સામે આવી રહી છે, તેના ગેટ પાસ ત્યાંથી મળી આવ્યા છે? આ બાબતે તપાસ કરતા ગેટ પાસને એવું મળી આવેલું છે અને આ ગોડાઉનનો આ માલ સંગ્રહવા માટે ઉપયોગ થતો હોય છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને આ બાબતે હજી વિશેષ તપાસ પણ હાથ ધરવામાં આવશે. આખા જિલ્લામાં ક્યાંય પણ આવી રીતે સરકારી અનાજનો જથ્થો સગે વગે થતો હોય તો આપના માધ્યમથી પણ હું જણાવું છું કે તેઓ અમારો સંપર્ક કરે, અમે તુરંત જ કાર્યવાહી કરીશું. જિલ્લા કલેક્ટર શ્રી HK વઢવાણિયા સાહેબ, નિવાસી અધિક કલેક્ટર શ્રી લીંબાસિયા સાહેબની પણ આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.